तो सूरतना कपोदरा विस्तार में श्रमिक परिवार की 15 वर्ष की दीकरी परिवार ने मदद करने नजीक में ज रहते आरोपी महेश 6 संतानों पिता है त्यारे किशोरी त्या लारी पर अवारनवार काम करवा आते त्यारे नराधमनी दानत पहले थी ज खराब होवा थी किशोरी एकली हती त्यारे मीठी मीठी बातों करी तेने प्रेम जाड़मा फसावी अने अलग अलग जग्याए लई जई दुष्कर्म आचर्यु हतो। आज रीते नराधम किशोरी ने अनेक वखत पोतानी हवसनो शिकार बनावतो रह्यो। समग्र घटनानी हकीकत त्यारे सामे आवी ज्यारे किशोरी ने एक दिवस पेटमां दुखा उपड्यो हॉस्पिटलमां लई जता तेने एक महिनानो गर्भ होवानुं सामे आव्युं हतुं। पिताए समग्र घटनाने लईने કાપોદરા પોલીસ મથકે પહોંચી આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જ્યાં પોલીસે આરોપી મહેશને કાપોદરા વિસ્તારમાંથી ઝડપી લઈ તેના વિરુદ્ધ પોસ્કો અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। કાપોદરા પોસ્ટેમાં ગઈકાલે નાના વરાછા ખાતે રહેતા એક ફરિયાદી તેમની દીકરી સાથે અહીંયા પોલીસ સ્ટેશન આવી અને એમની દીકરી ઉપર દુષ્કર્મ થયું છે એ બાબતની ફરિયાદ આપતા જે અંગે કાપોદરા પોલીસે તપાસ કરી અને આ કામનો જે આરોપી છે આરોપીનું નામ છે મહેશ ઉર્ફે મનોજ મફતભાઈ વણોદિયા જે ઉગામેડી ગામ જિલ્લો ભાવનગરનો વતની છે જે ફરિયાદીની દીકરી સાથે છેલ્લા 15 માસથી એની સાથે સંબંધ હતો અને અલગ અલગ જગ્યાએ લઈ જઈ એના ઉપર દુષ્કર્મ આચર્યું છે એ બાબતની હકીકત અહીંયા મળતા એનો ગુનો રજીસ્ટર કરી અને કાયદેસરની કાર્યવાહી કરી છે। જે આરોપી છે મૂળ ડુંગળીનો વેપાર કરતો હતો અને આજે ફરિયાદીની જે દીકરી છે એ એના ત્યાં મજૂરી કામે જતી હતી અને મજૂરી કામ કરતાં કરતાં બંને પરિચયમાં આવ્યા અને આ રીતે 15 વર્ષની દીકરીને ભોળવી અને એ અલગ અલગ જગ્યાએ લઈ જઈને એનું દુષ્કર્મ આચર્યું છે। અને જે આરોપી છે એને ઓલરેડી 6 જેટલા સંતાનો છે, પોતે 29 વર્ષની ઉંમર છે। વિશ્વ કપાસ દિવસની થનારી ઉજવણી વચ્ચે